स्टैंडर्ड 9 कॉम्प्यूटर सब्जेक्ट में नेक्स्ट चैप्टर आप लर्न करे छे। चैप्टर नंबर 12 जो है ये प्रेजेंटेशन सॉफ्टवेर इंट्रोडक्शन, इंट्रो टू प्रेजेंटेशन सॉफ्टवेर। प्रेजेंटेशन सॉफ्टवेर शू है एनी सौ प्रथम बात करिए तो हालना समय में जो आप लिनक्स ऑपरेटिंग सीस्टम या तो विंडो बेस्ड ऑपरेटिंग सीस्टम अपना कॉम्प्यूटर में यूज करे छे तो आ बने में मोटा भागे बे टाइपना जे प्रेजेंटेशन ना संबंधित सॉफ्टवेर जे छे। प्रेजेंटेशन ले एक प्रकारनी फाइल अथवा हेतु आधारित जे आपणे कही सकीए ए प्रकारनी रचना जे आपणे कॉम्प्यूटर में बनावी सकीए छीए जे फुली ग्राफिकल होय छे। एनी अंदर कई कई बाबतोनो समावेश थाय छे आगळ चर्चा करशुं आपणे। सौथी पहेला सॉफ्टवेर्सनी वात करीए तो जो विंडो बेज ऑपरेटिंग सीस्टम अने आपणे ए सीस्टम उपयोग करता होईए पीसी छे कॉम्प्यूटर छे लैपटॉप छे तो त्यां माइक्रोसॉफ्ट कंपनी जे छे एनी प्रोडक्ट जे छे ए छे पावर पॉइंट, एटले के माइक्रोसॉफ्ट ऑफिस पावर पॉइंट जे पेकेज सीस्टम छे त्यां अवेलेबल छे। ए सिवाय लिनक्स ऑपरेटिंग सीस्टम जो आपणे उपयोग करता होईए तो ओपन ऑफिस जे पेकेज छे तेनी अंदर जेम के ओपन ऑफिस ओआरजी नामनू पेकेज सॉफ्टवेर छे। पेकेज सॉफ्टवेर एटले के आपणे इंटरनेट उपर जई अने ओपन ऑफिसनी वेबसाइट होय त्यांथी आ आखे आखू पेकेज जे छे डाउनलोड करी शकीए छीए जेनी अंदर राइटर छे या तो केल्सी छे या इम्प्रेस छे आ बधा सॉफ्टवेर साथे ग्रुपमां आपणने डाउनलोड થઈને મળે છે। પ્રેઝન્ટેશન માટે ત્યાં ઇમ્પ્રેસ નામનો સોફ્ટવેર છે, એપ્લિકેશન સોફ્ટવેર યા તો પીસી એપ પણ કહી શકીએ આપણે, જે મોટાભાગે ડેસ્કટોપ યા લેપટોપમાં યુઝ થાય છે, ઇન્સ્ટોલ કરવામાં આવે છે, એટલા માટે ત્યાં એને એપ્લિકેશન સોફ્ટવેર છે એ કહેવામાં આવે છે, જે પ્રેઝન્ટેશનના હેતુ માટે બનેલો છે। હવે સેકન્ડલી આપણે જોઈએ તો પ્રેઝન્ટેશનનો મેઇન પર્પઝ શું છે, વોટ ઇઝ પ્રેઝન્ટેશન એન્ડ વોટ આર ધ મેઇન પર્પઝિસ ઓફ પ્રેઝન્ટેશન। તો પ્રેઝન્ટેશન બનાવવા પાછળનો હેતુ જે છે, આમ તો ઘણા બધા હેતુઓ છે પણ પ્રાઇમરી હેતુના વાત કરીએ તો સ્ટુડન્ટ લેવલની વાત કરીએ તો વિદ્યાર્થીઓને ક્યારેક શાળા કક્ષાએ પ્રેઝન્ટેશન બનાવવાના હોય છે, પ્રોજેક્ટ બનાવવાના હોય છે, તો પ્રોજેક્ટનું પ્રદર્શન એટલે કે પ્રેઝન્ટેશન જે છે તેમના શિક્ષકોની સામે યા તો બીજા વિદ્યાર્થીઓ જે હોય છે એમના મિત્રો એની સામે એને રજૂઆત કરવાની હોય છે, જેમાં એમને કોમ્પ્યુટર યા લેપટોપનો છે એ હેલ્પ લઈ અને આવી જે પ્રેઝન્ટેશન છે એટલે કે પોતાનું જે કાંઈ નવું ક્રિએશન યા ડેવલપમેન્ટ વિથ ગ્રાફિક્સ, વિથ ઓડિયો વિડીયો અને વિથ પિક્ચર્સ જે છે એ લોકો રજૂ કરવા માગતા હોય, બનાવવા માગતા હોય, તો પ્રેઝન્ટેશન સોફ્ટવેર્સ કે જેમાં મેં વાત કરી એ પ્રમાણે પાવર પોઈન્ટ છે યા તો ઇમ્પ્રેસ છે એનો ઉપયોગ કરી બેમાંથી એક યા અધર ઓપન સોર્સ સોફ્ટવેર્સ પણ યુઝ થાય છે કે જેનો ઉપયોગ કરીને વધારે અસરકારક રીતે ઇફેક્ટિવ જેને કહી શકીએ ફૂલી ગ્રાફિકલી મલ્ટીમીડિયા અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે પોતાનો વોઇસ રેકોર્ડ કરીને એનિમેશન સાથે 2D 3D એનિમેશન જેને કહીએ આપણે આ બધું તમામ વસ્તુ તમામ બાબતો એકઠી કરી અને પોતાનું પ્રેઝન્ટેશન જે છે એટલે કે પોતાની ફાઇલ જે છે એ બનાવી શકીએ છીએ। તો આવી ફાઇલ જે છે એનો હેતુ શું છે અને આ કઈ રીતે વધારે ઇફેક્ટિવ લાગે તો અહીંયા આપણે આ ફાઇલ જે બનાવેલી છે ચેપ્ટર નંબર 12 પ્રેઝન્ટેશન ઉપર જ છે એની વાત કરીએ તો ઇમ્પ્રેસ નામના સોફ્ટવેરની અંદર આપણે નવી ફાઇલ બનાવવી હોય અને પ્રેઝન્ટેશન ફાઇલ જે છે એ ક્રિએટ કરવી હોય રજૂઆત કરવા માટે અસરકારક રીતે તો તેની અંદર પ્રેઝન્ટેશન વિઝાર્ડ નામનું મેનુ છે જેની અંદર 3 કેટેગરી છે, એમ્પ્ટી પ્રેઝન્ટેશન, 3 સબ મેનુ કહી શકીએ આપણે, એમ્પ્ટી પ્રેઝન્ટેશન એટલે કે નવી ફાઇલ જેની અંદર ક્રિએટ છે, ક્રિએટમાંથી આપણે ન્યૂ પ્રેઝન્ટેશન ફાઇલ છે એ મેળવી શકીએ છીએ નવી ફાઇલ બનાવવા માટે, જેની અંદર ન્યૂ ડોક્યુમેન્ટ ફાઇલ ટાઈપ કરવા માટે ન્યૂ કેલસી ફાઇલ જે છે એટલે કે આપણે કેલ્ક્યુલેશન માટેની નવી ફાઇલ, એમ પ્રેઝન્ટેશનમાં અહીંયા ન્યૂ પ્રેઝન્ટેશન ફાઇલ ક્રિએટ છે કરી શકીએ છીએ એમ્પ્ટી પ્રેઝન્ટેશનના મેનુ અંદરથી। સેકન્ડ છે ફ્રોમ ટેમ્પલેટ એટલે કે અગાઉથી જ બનાવેલા અને એક્ઝિસ્ટિંગ છે એવા અગાઉથી ત્યાં લિસ્ટેડ છે એવા ટેમ્પલેટ્સ એટલે કે અગાઉથી આવેલી આપવામાં આવેલી ડિઝાઇન જેને આપણે ડાયરેક્ટલી છે એડ કરી શકીએ છીએ આપણે નવી ફાઇલમાં। અને થર્ડ જે છે ઓપન એક્ઝિસ્ટિંગ પ્રેઝન્ટેશન એટલે કે આપણે જે સેવ કરેલી અગાઉની ક્રિએટ કરેલી નવી ફાઇલ જેને આપણે કોઈ એક નામ આપી અને સેવ કર્યું હશે એ ફાઇલ જે છે સેવ કરેલી એને એક્ઝિસ્ટિંગ એટલે કે ઓલરેડી એક્ઝિસ્ટ છે, બનેલી છે, રહેલી છે આપણા કોમ્પ્યુટરમાં જેને આપણે ઓપન કરી શકીએ છીએ। આ 3 મેઇન ઓપ્શન છે એમાં
नवी फाइल बनावा माटेना अथवा तो ओपन करवा माटेना बनावेली फाइल ने कॉम्पोनेंट्स ऑफ इम्प्रेस विंडो। इम्प्रेस एटले के आज प्रेजेंटेशन सॉफ्टवेर नी विंडो जे छे, पावर पॉइंट पण आपणे यूज करी शकीए छीए। पावर पॉइंट नी विंडो अने मेनू सिस्टम पण आवी ज होय छे, सेम टू सेम 90% सेम ज होय छे। अहींया आनी वात करीए इम्प्रेस नी तो आनी अंदर मेन त्रण अलग अलग विभाग पड़े छे स्क्रीन ना। एक तो छे स्लाइड पेन, वर्कस्पेस अने टास्क पेन। टास्क पेन ने लेआउट बार अथवा साइड बार पण कहेवाय छे। नीचे स्क्रीन नो स्क्रीनशॉट जे छे, मेन स्क्रीन नो स्क्रीनशॉट आपेलो छे। ઉપરના ભાગમાં ટાઇટલ બાર છે। આ સ્ક્રીનશોટ જે છે લાઇબર ઓફિસ કરીને એક પેકેજ આવે છે, એની અંદર પણ ઇમ્પ્રેસ નામનો સોફ્ટવેર છે। લાઇબર ઓફિસ પણ એક ઓપન ઓફિસ જેવું જ યુઝ થતું, ઓપન સોર્સ એટલે કે ફ્રીમાં આપણે અવેલેબલ છે અને મેળવી શકીએ છીએ અને યુઝ કરી શકીએ છીએ ટાઈપનું પેકેજ છે ઓપન ઓફિસ અથવા લાઇબર ઓફિસ। એન્ડ્રોઈડ સિસ્ટમમાં પણ સ્માર્ટફોન્સની અંદર પણ ઓપન ઓફિસ અને લાઇબર ઓફિસના એપ્સ જે છે એ આપણને અવેલેબલ થાય છે, જોઈ શકીએ છીએ આપણે અને ઇન્સ્ટોલ કરી યુઝ પણ કરી શકીએ છીએ। એના યુઝર ઇન્ટરફેસ જે છે એ મોબાઈલના ઓરિએન્ટેડ હોય છે। અહીંયા આપણે ડેસ્કટોપ યા લેપટોપનું વાત કરીએ છીએ તો આની અંદર અહીંયા સ્ક્રીનમાં ટાઇટલ બાર છે, ટૂલ બાર્સ છે, મેનુ સિસ્ટમ છે એટલે કે અલગ અલગ મેઇન મેનુ આપેલા છે, સ્લાઇડ પેન વર્કસ્પેસ છે। એની વાત કરીએ તો આ ડાબી સાઈડ જે છે એ સ્લાઇડ પેન છે, નીચેના ભાગમાં સ્ટેટસ બાર, વર્કસ્પેસ એટલે કે જ્યાં આપણે આપણું મટીરિયલ જે છે ટાઈપ કરવાનું છે, યા તો ઇમેજ જે ફોટોઝ છે જેને કઈ રાખવાની હોય છે, યા તો બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક, યા તો ફ્રન્ટમાં આપણે કોઈ એનિમેશન છે જેમ કે ટાઇટલમાં યા તો સબ ટાઇટલમાં એનિમેશન જે છે ટોપથી બોટમથી લેફ્ટ યા રાઇટથી આપણે કોઈ પણ ટેક્સ્ટ જે છે ઇમેજીસ છે એને સ્ક્રોલ કરી શકીએ છીએ, ડિસ્પ્લે કરી શકીએ છીએ, યા તો ઝૂમ ઇન ઝૂમ આઉટ છે કરી શકીએ છીએ જેને કસ્ટમ એનિમેશન કહેવાય છે જે આગળ ઉપર આવશે। આ તમામ જે વર્ક જે છે આ બધું કાર્ય જે આપણે વાત કરી એ વર્કસ્પેસ એટલે કે જે મેઇન બ્લેન્ક પેજ આપણું વચ્ચેના ભાગમાં જોઈ શકાય છે જ્યાં માઉસ ફરે છે અત્યારે ત્યાં બધું વર્ક કરવાનું થાય છે। હવે અહીંયા રાઈટ સાઈડ નીચે સાઈડ બાર લખેલું છે અને ઉપરના ભાગમાં સેકન્ડ સ્લાઇડ ઉપર સ્ક્વેર બનાવેલું છે એટલે કે ચોરસ છે એ સિલેક્ટેડ છે। ઇટ મીન્સ કે તમે અહીંયા જોઈ શકો છો કે ત્યાં પણ ઉપર અને નીચે થઈ અને બે વિભાગ આખી સ્લાઇડમાં દેખાય છે, ઉપર એક આડી પટ્ટી નીચે પણ એક બોક્સ જેવું છે, એ જ વસ્તુ છે અહીંયા જોવા મળે છે વર્કસ્પેસમાં। એમાં પણ ઉપરના ભાગમાં ક્લિક ટુ એડ અને નીચે મોટું બોક્સ જે છે ક્લિક ટુ એડ ટેક્સ્ટ એ બંને જોવા મળે છે એ જ રીતે। તો એનો મિનિંગ એ થાય છે કે અહીંયાથી આપણે જે પણ કેટેગરી લેઆઉટ છે પસંદ કરશું સ્લાઇડ માટેનું, સ્લાઇડ મીન્સ કે આ જે આખું પેજ છે એને સ્લાઇડ કહેવાશે, જેમ કે અહીંયા સ્લાઇડ પેન છે, એક સ્લાઇડ છે દેખાય છે તો અહીંયા નંબર વન દેખાય છે, જો અહીંયાથી સેકન્ડ સ્લાઇડ લેવામાં આવે તો અહીંયા નીચે વનની નીચે ટુ આવી જશે, થ્રી આવી જશે, ફોર આવી જશે। અનલિમિટેડ નંબર ઓફ સ્લાઇડ જે છે આપણે બનાવી શકીએ છીએ અને આ તમામને માટે આખી ફાઇલ જે છે એ સેવ થાય છે, એના માટે એક જ નામ આપવામાં આવે છે, એટલે કે આખી આખી ફાઇલ જેની અંદર એક સ્લાઇડથી લઈ દસ અથવા દસથી લઈ અને 100 સ્લાઇડ અથવા એનાથી પણ વધારે સ્લાઇડ છે એ હોઈ શકે, અને આખી આખી ફાઇલ એટલે કે સપોઝ 100 સ્લાઇડની એક ફાઇલ કે જેને આપણે સેવ કરીએ છીએ, જેને ઓપન કર્યા બાદ આખી આખી એ ફાઇલમાં 100 સ્લાઇડ ફરીથી રીઓપન થશે, એ રીતે બધી સ્લાઇડ છે એ એક ફાઇલની અંદર કમ્બાઇન્ડ થઈ અને સેવ થશે। એ રીતે અહીંયા અલગ અલગ લેઆઉટ આપેલા છે, લેઆઉટ એટલે કે સ્લાઇડની ડિઝાઇન તમારે કેવી રાખવી છે, ઉપર એક હેડિંગ છે અને નીચેના ભાગમાં બે, બોટમમાં બે સબ હેડિંગ છે, ફક્ત ઉપર હેડિંગ રાખવું છે, બે નાના હેડિંગ રાખવા છે, ઉપરના ભાગમાં મેઇન હેડિંગ અને નીચે લેફ્ટ સાઈડ બે સબ હેડિંગ અને એક મેઇન હેડિંગ, એ રીતના અલગ અલગ સબ હેડિંગ અને મેઇન હેડિંગના અને એના અલાઇનમેન્ટના સંબંધિત લેઆઉટ્સ જે આપેલા છે સાઇડ બાર વિભાગમાં, જેમ કે ઉપર અહીં લિસ્ટ કરેલું છે સ્લાઇડ પેન, વર્કસ્પેસ અને લેઆઉટ અથવા જેને સાઇડ બાર કહેવાય છે અને ટાસ્ક પેન પણ કહેવાય છે, એટલે કે આ સાઇડ બાર જે છે જે અહીં લખેલું છે ઉપર એને લેઆઉટ બાર પણ કહેવાય છે। બાર એટલે પટ્ટી, પટ્ટી મીન્સ કે એક આખી વિભાગ, એટલે આ આખે આખો વિભાગ જે છે જ્યાં પ્રોપર્ટીઝ અને લેઆઉટ લખેલું છે તે એ આખે આખો ઉપરથી નીચે સુધીનો જે બાર છે એને લેઆઉટ બાર યા તો સાઇડ બાર કહેવાય અને ટાસ્ક પેન પણ કહેવાય છે। નીચે અનોધર એક વિભાગ જે છે આ જ સ્ક્રીન ઇમ્પ્રેસનો એ છે માસ્ટર પેજીસ, એની વાત કરીએ તો આપણે માસ્ટર પેજીસ જે છે એ શું છે પહેલાં એ સમજીએ, તો સૌથી પહેલાં તો અહીંયા ઇમ્પ્રેસમાં અને જે એમએસ ઓફિસની વાત કરીએ તો પાવર પોઈન્ટની અંદર પણ આવા જ બાય ડિફોલ્ટ પહેલેથી જ એક્ઝિસ્ટ હોય એવા અવેલેબલ કહી શકીએ એવા પેજીસ જે છે ડિઝાઇન કરેલા એ અવેલેબલ છે, એટલે કે આ ડેવલપર કંપની જે છે ઓપન ઓફિસ યા લાઇબર ઓફિસ યા માઇક્રોસોફ્ટ એના ડેવલપર્સ જે છે એ લોકોએ
જેણે આ સોફ્ટવેર બનાવેલો છે એ લોકોએ પહેલેથી જ આપણને અગાઉથી ડિઝાઇન કરેલા આવા પેજ જે છે એ અહીંયા આપણને આપેલા છે. એટલે કે યુઝર જે છે એ તો બ્લેન્ક પેજ લઈ શકે, બ્લેન્ક પેજમાં પહેલેથી જ પોતાની રીતે ડિઝાઇન છે બનાવી શકે, યા તો એ વસ્તુ નથી કરવી તો એ લોકોને અહીંયા રેડીમેડ પેજીસ છે અવેલેબલ છે. આ પેજીસ જે છે એમાં જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ બેકગ્રાઉન્ડ કલર આપેલા છે, અલગ અલગ ટાઈપના હેડિંગ જે છે એના ફોન્ટ પણ સેટિંગ કરેલા આપેલા છે, જેમ કે ફોન્ટની સાઇઝ છે, ફોન્ટના કલર છે, પછી ટેક્સ્ટ જે છે તો એના મેઇન હેડિંગ, સબ હેડિંગ અને એના પાસે સબ હેડિંગ એ રીતના ટેક્સ્ટ જે છે એરેન્જ કરેલા છે. તો એવા પહેલેથી ગોઠવણી કરેલા જે પેજીસ છે જેને માસ્ટર પેજીસ કહેવાય છે, અને એ જ ટાઈપના પેજીસ જે છે દરેક સ્લાઇડમાં આપણે લઈ શકીએ છીએ. તો આના માટે આપણે ટાસ્ક પેનની અંદરથી માસ્ટર પેજીસ છે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ જે સ્ક્રીનશોટ છે અહીંયા છે કસ્ટમ એનિમેશન. કસ્ટમ એનિમેશન વસ્તુ એવી છે કે અહીંયાથી આ જે લિસ્ટ આપેલું છે, જેમ કે એમાં લખેલું છે અપીયર બોક્સ, ચેકબોર્ડ, સર્કલ, સ્ક્વેર્સ, ડાયમંડ, ફ્લેશ વન્સ, તો આ તમામ જે છે અલગ અલગ એનિમેશનની ઇફેક્ટ છે, જે એનિમેશન કોઈને કોઈ રીતે આપણે વિઝ્યુલાઇઝ છે કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને એપ્લાય કરી શકીએ છીએ કોઈ ટેક્સ્ટ ઉપર, કોઈ ઇમેજ ઉપર, જીઆઈએફ ફાઇલ ઉપર, યા તો આખે આખા કોઈ શેપ ઉપર, કોઈ શેપ ડ્રો કરેલા હોય. આ તમામ વસ્તુ જે સિલેક્ટેડ હશે જેના ઉપર આપણે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ઉપર આ એક યા એકથી વધારે કસ્ટમ એનિમેશન જે છે એ આપી શકીએ છીએ, અને એ જે કાંઈ બોક્સ છે યા ટેક્સ્ટ છે યા પિક્ચર છે યા વિડીયો છે એ એનિમેટ થશે. એ એનિમેટ ક્યારે થશે કે આપણે જ્યારે ફૂલ સ્ક્રીન વ્યૂ જોશું, આપણે ઇમ્પ્રેસની અંદર આખી આખી જે સ્લાઇડ શો રેડી થઈ જાય, એટલે કે આખી ફાઇલ બની જાય, પછી ફૂલ સ્ક્રીન સાથે એનો વ્યૂ જોવાનો હોય છે. એ ફૂલ સ્ક્રીન વ્યૂ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આ એનિમેશન છે એ એપ્લાય થશે, એટલે કે એક્ઝિક્યુટ થશે, એનો અમલ દેખાશે અહીંયા કે એ ઇફેક્ટ છે કેવી લાગે છે. નીચે નેક્સ્ટ જે છે સ્ક્રીન એ છે વર્કસ્પેસ વ્યૂ કેટેગરીઝ. સૌથી પહેલી જે આપણે પહેલા પેજમાં જે પહેલું સ્ક્રીનશોટ જોયું એની અંદર જે વચ્ચેના ભાગમાં લખેલું હતું કે વર્કસ્પેસ, વર્કસ્પેસ એટલે કે જે બ્લેન્ક ફાઇલ, જે બ્લેન્ક આપણે જેને સ્લાઇડ કહેવાય છે, જેમ કે વર્કશીટ આપણે બોલીએ છીએ કેલસી માટે, એટલે કે એક્સેલ જેને આપણે કહીએ, એ રીતે ડોક્યુમેન્ટ ફાઇલ બોલીએ છીએ આપણે વર્ડ યા તો રાઇટર માટે, એમ અહીંયા જે ઇમ્પ્રેસ છે યા તો પાવર પોઈન્ટ છે એના માટે સ્લાઇડ શબ્દ યુઝ થાય છે. તો આ સ્લાઇડ જે છે એના અલગ અલગ 6 વ્યૂ છે, બરાબર, અલગ અલગ પ્રકારના આપણે 6 વ્યૂ જે છે એ મુજબ સ્લાઇડ છે એને જોઈ શકીએ છીએ. અલગ અલગ કેટેગરીની દેખાવ તો વ્યૂ જે છે આપણે કહી શકીએ. આ સ્ક્રીનશોટ જે છે ઓપન ઓફિસ ઇમ્પ્રેસનો છે. વચ્ચેના ભાગમાં જે છે નોર્મલ વ્યૂની સ્લાઇડ છે, બે સ્લાઇડ લેવામાં આવી છે, સ્લાઇડ 1 ને 2, અને આ બધા લેઆઉટ્સ છે. આઉટલાઇન વ્યૂ જે છે, નોર્મલ વ્યૂ જે છે એની અંદર બ્લેન્ક સ્લાઇડ જોઈ શકીએ છીએ આપણે, અને કરંટ સ્લાઇડ જે છે જેમ કે અહીંયા નંબર 2 ઉપર જોઈ શકીએ છીએ કે એની આઉટલાઇન છે થોડી રેડ જેવી છે, તો કરંટ સ્લાઇડ જે છે 2 નંબરની સ્લાઇડ છે. આવી રીતના આપણે અનલિમિટેડ સ્લાઇડ્સ લઈ શકીએ. આઉટલાઇન વ્યૂ જે છે દર્શાવે કે અલગ અલગ સ્લાઇડમાં આપણે જેટલા પણ હેડિંગ્સ આપેલા હશે એ તમામ હેડિંગ્સ વન આફ્ટર અનધર સ્લાઇડ્સ જે પણ આપણે જેની અંદર આપણે એડ કરેલા હશે એ તમામ સ્લાઇડ એના અહીંયા મેઇન અલગ એક સ્ક્રીનના વ્યૂમાં એ આખું લિસ્ટ તરીકે દેખાશે. એટલે કે જે ટેક્સ્ટ આપણે ટાઈપ કરેલી હશે એનું લિસ્ટ દેખાશે. તો એ જે છે લિસ્ટ ઉપરથી યુઝર જે છે, જે ડેવલપર યા તો ડિઝાઇનર છે જે આપણે સ્લાઇડ્સો બનાવે છે એને ટોટલ નંબર ઓફ સ્લાઇડ જે છે એ પણ દેખાશે, અને દરેક સ્લાઇડમાં કેટલો કન્ટેન્ટ છે અને નીચે ભાગમાં કેટલી સ્પેસ ખાલી રહે છે એ પણ દેખાશે, અને અહીંથી મોડિફિકેશન પણ એ એક સાથે કરી શકે છે. જેમ કે અહીંથી પહેલી સ્લાઇડ, બીજી સ્લાઇડ, ત્રીજી સ્લાઇડ એક જ સાથે એક સ્ક્રીનમાં દેખાય છે, અલગ અલગ સ્ક્રીનમાં જવાની જરૂર નથી પડતી. ફક્ત ટેક્સ્ટની બાબતની જે કંઈ કામગીરી છે શાબ્દિક એના માટેનો અલગથી વ્યૂ છે, છે આઉટલાઇન વ્યૂ. એના પછીનો વ્યૂ જે છે એ જોઈએ તો નોટ્સ વ્યૂ છે. નોટ્સ એટલે કે અહીંયાથી ફર્સ્ટ જે છે એ નોર્મલ વ્યૂ હતો, નોર્મલ વ્યૂની નીચે એક નોટ્સ વ્યૂ જ હોય છે. નોટ્સ વ્યૂ જે છે એવું છે કે એક પ્રકારની નોંધ, જે સ્લાઇડ આપણે ટાઈપ કરેલી છે, બનાવેલી છે, ડિઝાઇન કરેલી છે એના સંબંધિત જે વ્યૂઅર્સ છે જે એ સ્લાઇડ જોવાના છે એને જે તે સ્લાઇડ સમજાવવામાં આવતી હોય એનો પ્રિવ્યૂ યા તો પ્રેઝન્ટેશન આપવામાં આવતો હોય એ સમયે એને એક્સ્ટ્રા નોટ્સ જે છે એના સંબંધિત એક્સ્ટ્રા માહિતી જે છે, એડિશનલ માહિતી જેને કહે, કે જે મેઇન સ્લાઇડમાં જ લેવાની પણ સમજાવતી વખતે એક્સપ્લેન કરતી વખતે જરૂર પડવાની હોય તો એવા સમયે તમે એને નોટ્સ તરીકે એ જ સ્લાઇડ મેઇન સ્લાઇડની નીચેના ભાગમાં નોટ્સ વ્યૂ છે ત્યાં ટાઈપ કરીને રાખીએ,
तो એ જે તે સમયે દર્શાવી શકાય છે વ્યુઅર્સ ને કે ભાઈ આ જે ટોપિક છે એના સંબંધિત વધારે માહિતી અહીંયા નીચે આપવામાં આવેલી છે. ફોર્થ વ્યૂ છે હેન્ડઆઉટ વ્યૂ. આ વ્યૂ જે છે એની અંદર આપણે નંબર ઓફ સ્લાઇડ્સ જેટલી પણ બનાવેલી હશે એ તમામ એક જ પેજમાં દેખાશે. એનો ફાયદો એ છે કે કેટલી નંબર ઓફ સ્લાઇડ્સ બનાવેલી છે એ જોઈ શકીએ અને નંબર ઓફ સ્લાઇડ્સમાં દરેક સ્લાઇડમાં અંદર કયો કયો કેટલો કન્ટેન્ટ છે, કેટલી ટેક્સ્ટ, કેટલા ઇમેજીસ, કેટલી જીઆઈએફ, કઈ કઈ ટાઈપની ઇફેક્ટ્સ આપેલી છે બધું, અને એનો બેકગ્રાઉન્ડ કલર એ પણ આપણે એક જ પેજમાં જોઈ શકીએ છીએ અને કાઉન્ટ પણ કરી શકીએ છીએ એટલી નંબર ઓફ સ્લાઇડ બની છે. એના પછીનો વ્યૂ છે સ્લાઇડ સોર્ટર વ્યૂ, કે જે હેન્ડઆઉટ વ્યૂ જેવું જ છે, પણ સ્લાઇડ સોર્ટર વ્યૂ જે છે એની અંદર આપણે સ્લાઇડ્સને એરેન્જ પણ કરી શકીએ છીએ. જેમ કે નંબર 1ની સ્લાઇડ છે એને ડ્રેગન ડ્રોપ કરીને નંબર 5 પર રાખી દો, નંબર 9 નંબરની સ્લાઇડ છે એ થર્ડ નંબર ઉપર, થર્ડ નંબર છે એ ફર્સ્ટ ઉપર, અને એ ઉપરાંત તમામનું જે કાંઈ બેકગ્રાઉન્ડ છે, ટેક્સ્ટ છે, ઇમેજીસ છે એ પણ આપણે એક સાથે જોઈ શકીએ છીએ. કોઈ પણ સ્લાઇડ સિલેક્ટ કરી શકીએ છીએ, ડિલીટ કરી શકીએ છીએ અને એડ પણ કરી શકીએ છીએ અને સુધારા પણ કરી શકીએ છીએ. એ જે છે એ વ્યૂ, એવો વ્યૂ જે આ બધું થઈ શકે એક સાથે, એ છે સ્લાઇડ સોર્ટર વ્યૂ. અને લાસ્ટમાં જે 6 નંબરનો જે વ્યૂ છે એ છે પ્રિવ્યૂ, જેને પ્રેઝન્ટર સ્ક્રીન પણ કહેવાય છે. મોટાભાગે અહીંયા પાવર પોઈન્ટમાં જે છે યા તો ઇમ્પ્રેસની અંદર F5 જે શોર્ટકટ છે એના દ્વારા આપણે ફૂલ સ્ક્રીન વ્યૂ છે એ બનાવી શકીએ છીએ. નીચેના ભાગમાં અહીંયા નેક્સ્ટ પ્રિવિયસ સ્લાઇડ છે ફેરવવા માટેનો પણ એરો જે છે એટલે કે સિમ્બોલ જે આપેલા છે, ટૂલ્સ આપેલા છે, નોટ્સનો અલગથી સિમ્બોલ યા ટૂલ આપેલું છે, સ્લાઇડ્સનો વ્યૂ ચેન્જ કરવા માટેનો ટૂલ આપેલું છે, નંબર ઓફ ટાઈમ જે છે ટાઈમ શિડ્યુલ કેટલું ઇલેપ્સ થયું, કેટલું ગયું છે અને હાલમાં કેટલું આગળ ઉપર ટાઈમ છે બાકી છે એ પણ બતાવે છે, હેલ્પ પણ બતાવે છે. જે તમામ નંબર ઓફ સ્લાઇડ આપણે બનાવી હતી એ ફૂલ સ્ક્રીન સાથે, ફૂલ સ્ક્રીન પ્રિવ્યૂ સાથે, એટલે કે ડેસ્કટોપ યા લેપટોપ હોય યા પ્રોજેક્ટર હોય તો તેમાં આખી આખી સ્ક્રીનમાં ફક્ત આપણી સ્લાઇડ છે એ દેખાશે, એ રીતના વ્યૂ છે કરી શકીએ છીએ. તો આ ચેપ્ટર જે છે એમાં બેઝિકલી દર્શાવવાની વસ્તુ એ હતી, અથવા આ ચેપ્ટરનો મેઇન પર્પઝ એ હતો કે સ્લાઇડ શો માટે, પ્રેઝન્ટેશન માટે બે પ્રકારના સોફ્ટવેર્સ જે છે એ માર્કેટમાં વધારે યુઝ થાય છે, ફ્રી અને ઓપન સોર્સ. માર્કેટ માટે ઓપન ઓફિસ યા તો લાઇબર ઓફિસ, ઇમ્પ્રેસ, બરાબર, ઓપન ઓફિસ અને લાઇબર ઓફિસ જે પેકેજના નામ છે અને એની અંદર જે સોફ્ટવેર છે યુઝ થાય છે યા તો એપ્લિકેશન યુઝ થાય છે એ છે ઇમ્પ્રેસ. અને પેબલ જે માર્કેટ છે એની અંદર માઇક્રોસોફ્ટ કંપની જે છે એની અંદર એનું માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ જે છે એ છે પાવર પોઈન્ટ, MS પાવર પોઈન્ટ પણ યુઝ થાય છે જેને કહીએ છીએ આપણે. તો પાવર પોઈન્ટની અંદર પણ સ્લાઇડ્સ બને છે પણ એ પેબલ છે એટલે કે આપણે એને પરચેસ કરવું પડે, એના માટે પેમેન્ટ છે કરવું પડે, યા તો હાલના સમયમાં ઘણા બધા ઇલીગલ પાઇરેટેડ સોફ્ટવેર્સ પણ જે છે એ પણ યુઝ થાય છે, એટલે કે MS ઓફિસ જે છે એની પાયરસીની વાત કરીએ તો આ જે સોફ્ટવેર્સ છે એ પ્રેઝન્ટેશનના કાર્ય માટે યુઝ થાય છે. પ્રેઝન્ટેશન જે છે એ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીથી માંડી અને કોર્પોરેટ કંપની સુધી અને મોટી જાયન્ટ કંપનીઓ સુધી, એ ઉપરાંત હાલના સમયમાં ઓનલાઈન જે છે લર્નિંગ અને ટીચિંગ અથવા તો ઓનલાઈન કોઈ પ્રેઝન્ટેશન જે છે યા પોતાની કોઈ કંપનીની પ્રોડક્ટ છે એના લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે, આ બધી કામગીરી માટે પણ પ્રેઝન્ટેશન જે છે એ મોસ્ટ IMP છે. કેમ કે એની અંદર ગ્રાફિક્સથી માંડી અને એનિમેશનના તમામ ઓપ્શન જે છે એ સરળ છે અને અવેલેબલ છે. જે કોઈ પણ સિમ્પલ થોડું ઘણું જે કોમ્પ્યુટર વિશે જ્ઞાન ધરાવતું હોય વ્યક્તિ એ પણ જે છે સમજી અને એનો ઉપયોગ કરી શકે છે. નેક્સ્ટ ચેપ્ટર જે છે એ ઇન્ટરનેટ અને નેટવર્કના સંબંધિત ચેપ્ટર નંબર 13 આપણે જોશું. થેન્ક યુ.